દેશના ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે આ ભારત બંધને અનેક દલિત સંગઠનોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું હતું. આજે દેશના વિવિધ રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ભારત બંધને સમર્થન મળી રહ્યું છે. આજે SC ST આરક્ષણ ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી. જામનગરમાં ભારત બંધને સમર્થન મળી રહ્યું છે. SC ST અનામત મુદ્દે લાલ બંગલા પાસે દુકાનો બંધ કરવામાં આવી છે. જામનગરમાં દલિત સમાજના આગેવાનોએ રેલી યોજી વિરોધ કર્યો હતો. શહેરમાં વિવિધ જગ્યાએ દુકાનો બંધ કરાવવામાં આવી છે, જે બાદ વેપારી એસોસિએશન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે, જેમાં વિપક્ષ પણ સામેલ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ બંધની ભારે અસર જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.